મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ થતા પૂરની સ્થિતિ સર્જાઈ છે। 8 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ધોબીઘાટ નજીક ચાપરાના મકાનોમાં પાણી ઘૂસ્યા છે। ઘરોમાં પાણી આવતા લોકો થયા પરેશાન। લોકોએ રસ્તા પર ચાપરાના ઘર બનાવી રહેવાનું શરૂ કર્યું। તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરી આપવાની સ્થાનિકોએ માંગ કરી છે। તો આપને જણાવી દઈએ, ધોબીઘાટ નજીક ચાપરાના મકાનોમાં આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો છે। चारे तरफ पानी पानी जोवा मळी रह्यु छे। वरसाद बादनी परिस्थिति शुं छे, ग्राउंड जीरो रिपोर्ट जुओ। जी 24 कलाक पर तंत्र द्वारा योग्य व्यवस्था करी आपवा स्थानिको करी रह्या छे मांग। ढोर डाकर घर सहित तमाम वस्तुओ पानी मां गरकाव। મહેસાણામાં છેલ્લા 24 કલાકની અંદર 8 ઇંચ જેટલો વરસાદ વરસવા ગયો હતો। ખાસ કરીને વાત કરીએ તો જેટલા નીચાણવાળા વિસ્તારોમાં પણ જે છે તે પાણી ભરાયા હતા। ખાસ કરીને જે છે તે ગોપીનાળુ બસ સ્ટેન્ડ સહિત અને જે મોઢેરા રોડ ઉપર તો પાણીમાં ગરકાવ થયા હતા। પરંતુ હાલ આપણે જે છે તે ધોબીઘાટ વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ઉપસ્થિત છીએ। આપને બતાવવા માંગીશ કે આ જે ધોબીઘાટ પાસે આવેલ નદીનો પટ છે, ખાસ કરીને જે અહીંયા આગળ લોકો 250થી વધુ લોકો જે છે તે પટના એક તરફમાં ઝૂંપડપટ્ટી બાંધીને વસવાટ કરે છે। 250થી વધુ લોકો અહીંયા આગળ વસવાટ કરે છે। અમને ઝૂંપડપટ્ટીના પણ દ્રશ્યો બતાવીશ જે પ્રકારે આ છાપરા અહીંયા 250થી વધુ છાપરા છે। અહીંયા આગળ આપ જોઈ શકો છો કે અડધા જે છે તે આ છાપરા પાણીમાં ડૂબી ગયા છે। આ પ્રકારના 250 છાપરા હું આપણે બીજી તરફના પણ દ્રશ્યો બતાવીશ કે સંપૂર્ણપણે જે છાપરાઓ હાલમાં પાણીમાં ગરકાવ છે। હું આગળ પણ એક આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારે એક છાપરું તો જે છે તે પૂરું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સમગ્ર પૂરેપૂરું જે છાપરું પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે। આ પ્રકારના કુલ 250થી વધુ જે છાપરા અહીંયા આવેલા છે અને લોકો હાલમાં પાણી ભરાઈ જવાના કારણે રોડ ઉપર રહેવા માટે મજબૂર બન્યા છે। ત્યારે સ્થાનિક આપણા સાથે આ ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું કયા પ્રકારની મુસીબતનો સામનો તેમને કરવો પડે છે। શું કહેશો, આ પાણી ભરાઈ ગયું ત્યારથી કેવી તકલીફ પડી રહી છે? કેવી તકલીફ પડી રહી છે? કપડા કે ખાવા કે પીવા કોઈને કશું રહ્યું જ નહીં રે સમુદ્રી, કોઈ કપડા કે ખાવા પીવા કશું રહ્યું, બધું મહીને મહીને તણી ગયું સાહેબ, શું ખાયા પીવા રહ્યા અમે, કોઈ કરતું ને તકલીફ પડી આ ફાઈબર ગેરના ડબ્બામાં જતા રહ્યા રોજ ધીરે ખાવા નહીં સારું મહીલ મેળા 10-25 જણા તારે, અને આ પાણી તો વર્ષો વરા ફરી જાય સાહેબ, શું કરવાનું હવે, અમારું કોઈ વ્યવસ્થા કોઈ કરે એમ નહીં। અહીંયા વરસાદ સાથે ચાલવાથી સખત પાણી ભરાઈ ગયું છે અને લગભગ સાહેબ 100-150 ઝૂંપડપટ્ટી છે સાહેબ, અમારા લોકો માટે કોઈ વ્યવસ્થા નથી બરોબર રહેવાની। આ તમામ લોકો મતદારો છે સાહેબ, અમારે સરકારને એટલી રજૂઆત છે કે અમે આ ગરીબ માણસો બધા લોકો તમામ વોટિંગ તો કરે છે સાહેબ, બરોબર મતદારો કરે છે। હાલ ક્યાં રહી રહ્યા છો આપા પાણી ભરાવા? રોડ ઉપર ઝૂંપડપટ્ટી વાળી સાહેબ, આ રોડ ઉપર ઝૂંપડાઓ વાળ્યા છે જેમ તેમ કરી અને ઉતારા સાહેબ ગુજરાન કરી છે। વસ્તી તો અમારે તો સાહેબ ઘણી બધી હોય, કણ બહુ જ ખાશે 500 ઉપર વસ્તી હોય કણ, અને 2 દિવસથી નહીં ખાવાના ઠેકાણા નહીં પહેરવા ઓઢવાના ઠેકાણા નહીં બેસવાની વ્યવસ્થા, કાલે એક રૂમ આવ્યો જેલ ઝઘડો તો એક રૂમમાં તો 500 પબ્લિક કાલ દીધી નહીં, ઊભું રહેવાની જગ્યા નહીં ચો જવાનું, તો જગ્યા કોક અમને આલો ચોક વ્યવસ્થા, તો અમે અમારી રીતે અમે ઘર કરીને રહીશું, ખાલી જગ્યા અમને આલો ઝૂંપડપટ્ટી અમે અમારી રીતે બોધીને રહીશું। સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે પોતે મતદાર પણ છે અને ચૂંટણી આવે ત્યારે જે છે તે લોકો મત માગવા માટે તેમની પાસે આવી જતા હોય છે અને અનેક વસ્તુઓ તેમને જે વચનો પણ આપતા હોય છે, પરંતુ કોઈપણ પ્રકારની તેમના માટે કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવતી। તે લોકો સ્પષ્ટપણે જણાવે છે કે ભલે ગેરકાયદેસર રીતે તેમને ઝૂંપડપટ્ટી બાંધી હોય, પરંતુ તેમને વિકલ્પમાં ક્યાંક તેમને મકાનનું કંઈક રસ્તો કરી આપે તે પ્રકારની માંગ પણ સ્થાનિકો કરી રહ્યા છે, જેથી આ તળાવના પટમાં રહેવાથી જે છે તેમને છુટકારો મળે, દર વર્ષની જેમ આ મુસીબતમાંથી તેમને એક છુટકારો મળે। હાલમાં તો જે પાણી ભરાઈ જવાના કારણે તેમનું જીવન અસ્તવ્યસ્ત થતું જોવા મળી રહ્યું છે, લોકો જે છે તે બારોબાર મુશ્કેલીનો સામનો વેઠતા જોવા મળી રહ્યા છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।